हेलो गाइस, श्री बीके के पी एस एम बी एस सी कॉलेज पालनपुर में हूँ निकिता बी वरवड़िया डिपार्टमेंट ऑफ केमिस्ट्री आपनु हार्दिक स्वागत करूँ छू। बी एस सी सेमिस्टर थ्री, बी एस सी सेमिस्टर थ्री नी अंदर बे बुक है, एक है सी 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 एच 301 અને બીજી છે સી 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 એચ 302। હવે આપણે આની જે સી 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 એચ 301ની વાત કરીશું। સી 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 એચ 301ની અંદર જે યુનિટ 3 છે, આ યુનિટ 3 વિશે આજે આપણે ભણીશું। યુનિટ 3 છે ઉષ્માગતિશાસ્ત્ર। તો ઉષ્માગતિશાસ્ત્રની અંદર પહેલો ટોપિક છે સમતોલનમાં રહેલ ફેઝ। તો ફેઝ, પહેલાં તો ફેઝ એટલે શું? તો ફેઝ એટલે કે અવસ્થાઓ। કોઈ પણ પદાર્થ છે તો આ પદાર્થ અલગ અલગ ફેઝ એટલે કે અવસ્થા ધરાવે છે। ત્રણ અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી અને વાયુ। હવે એક જ પદાર્થ લઈએ, ધારો કે બરફ। હવે આ બરફ લઈએ તો બરફના ત્રણ ફેઝ છે, એક છે ઘન, પ્રવાહી અને વાયુ। ઘનમાં બરફ તરીકે હોય છે, પ્રવાહીમાં પાણી તરીકે હોય છે અને બાષ્પની અંદર એ વરાળ તરીકે હોય છે। તો હવે આ ત્રણ છે તો એક જ ઘટકના જુદા જુદા ફેઝ હોય છે। હવે આ જે જુદા ફેઝ છે, આ બધા ફેઝ નિયત તાપમાને અને દબાણે, નિયત તાપમાને અને દબાણે એક જ પદાર્થના કોઈ પણ બે ફેઝ એકસાથે સંતુલનમાં હોય છે, એકસાથે સંતુલનમાં હોય છે। હવે જે વખતે આ સંતુલનમાં હોય છે એ વખતે એમની અંદર જે મુક્ત શક્તિ, આ મુક્ત શક્તિમાં જતો ફેરફાર હોય છે એ શૂન્ય હોય છે, કારણ બંનેની અંદર જે સંતુલન અથવા તો પ્રસરણ થશે કે પછી એમાંથી જે શક્તિ મુક્ત થશે, આ સંતુલન છે, તાપમાન અને દબાણ બંને સરખા છે એટલે કે અચળ છે, તો એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થશે નહીં। હવે નિયત તાપમાને અને દબાણે જ્યાં સુધી ફેઝ પરિવર્તન બંને ફેઝ એકસાથે હાજર હશે તો એ વખતે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 થશે। હવે ધારો કે આપણે એક પદાર્થ લઈએ અને આ પદાર્થના બે ફેઝ હાજર છે, એક છે પ્રવાહી અને બીજું છે બાષ્પ। આ જ્યારે બંને ફેઝ હાજર છે તો એ વખતે પ્રવાહીની મુક્ત શક્તિ આપણે જીએ જેટલી લઈએ અને બાષ્પની મુક્ત શક્તિ જીબી જેટલી લઈએ। તો હવે જીએમાંથી જીબીમાં થતો ફેરફાર એટલે કે જેમ જેમ ફેઝ પરિવર્તન થશે એ વખતે ફેઝ એમાંથી ફેઝ બીમાં રૂપાંતર થશે। તો ફેઝ એની મુક્ત શક્તિ પહેલાં વધારે હશે અને બીની ફેઝ, બીની જે મુક્ત શક્તિ છે ઓછી હશે। જેમ જેમ ફેઝ પરિવર્તન થશે તેમ ફેઝ એની મુક્ત શક્તિ ઘટશે અને ફેઝ બીની મુક્ત શક્તિ વધશે। તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ શું થશે? જીબી માઇનસ જીએ। હવે જે અહીંયા જીબી માઇનસ જીએ, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0 થઈ જશે, સંતુલન છે એટલા માટે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 થશે। તો જીબી માઇનસ જીએ ઇઝ ઇક્વલ ટુ 0, જીએને પેલી બાજુ ઇક્વલ ટુની પેલી બાજુ લઈ જઈએ તો જીબી ઇઝ ઇક્વલ ટુ જીએ થશે। એટલે કે જો નિયત તાપમાન અને દબાણ હોય અને એ વખતે એક જ ઘટકના જો બંને ફેઝ હાજર હોય ત્યારે બંને ફેઝની મુક્ત શક્તિ સરખી હોય છે। તો આ હતું સમતોલનમાં રહેલ ફેઝ। તો સમતોલનમાં જે વખતે બે ફેઝ હાજર હોય છે એ વખતે બંને ફેઝની મુક્ત શક્તિ સરખી હોય છે। હવે આગળનો ટોપિક છે ક્લેપિરોન સમીકરણ। તો ક્લેપિરોન સમીકરણ, હવે આપણે આગળ જે રીતે જોઈ ગયા કે ફેઝ પરિવર્તન વખતે મુક્ત શક્તિ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 હોય છે, પણ ક્યારે 0 હોય છે? કે જ્યારે તાપમાન અને દબાણ બંને અચળ હોય છે। તો હવે તાપમાન અને દબાણ બંને અચળ રાખી અને એક પદાર્થના બે ફેઝ લઈએ, ફેઝ એ અને ફેઝ બી। હવે જે વખતે ફેઝ એમાંથી ફેઝ બીમાં રૂપાંતર થાય છે તો એ વખતે માત્ર જે પદાર્થ છે આ પદાર્થના કદમાં થતા ફેરફાર સિવાય બીજું કોઈ જ પ્રકારનું કાર્ય થતું નથી। તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 છે, ડીપી ઇઝ ઇક્વલ ટુ 0 અને ડીટી ઇઝ ઇક્વલ ટુ 0 છે। તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ જીબી માઇનસ જીએ, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દઈએ તો 0 ઇઝ ઇક્વલ ટુ જીબી માઇનસ જીએ અને જીએ ઇઝ ઇક્વલ ટુ જીબી થશે। આપણે એને ઇક્વેશન નંબર 1 આપી દઈએ। હવે ધારો કે પ્રણાલીનું તાપમાન, હવે અહીંયા તાપમાન આપણે પહેલાં ડીટી અચળ રાખ્યું હતું, હવે આ તાપમાન છે, ધારો કે પ્રણાલીનું જે તાપમાન છે આ તાપમાન ટીમાંથી ટી પ્લસ ડીટી થાય અને દબાણ પીમાંથી પી પ્લસ ડીપી જેટલું થાય તો એ વખતે એમની મુક્ત શક્તિમાં પણ ફેરફાર થશે। તો ધારો કે મુક્ત શક્તિ ફેઝ એની મુક્ત શક્તિ જીએ પ્લસ ડી જીએ જેટલી થાય છે અને ફેઝ બીની મુક્ત શક્તિ જીબી પ્લસ ડી જીબી જેટલી થશે।
હવે જી એ ઇક્વેશન નંબર વન, જી એ ઇઝ ઇક્વલ ટુ જીબી હતું, તો એની અંદર આપણે જી એ અને જીબીની કિંમત મૂકી દઈએ, તો જી એ બરાબર જી એ પ્લસ ડી જી એ ઇઝ ઇક્વલ ટુ જીબી પ્લસ ડી જીબી થશે. હવે ઇક્વેશન નંબર વન અને ટુ પરથી બંનેને સરખાવી દઈએ તો ડી જી એ ઇઝ ઇક્વલ ટુ ડી જીબી થશે. હવે આની અંદર ફેઝ પરિવર્તન જે થાય છે, આ ફેઝ પરિવર્તન દરમિયાન કદના ફેરફાર સિવાય બીજું કોઈ જ પ્રકારનું કાર્ય થતું નથી, એટલા માટે આપણે એક બીજું સમીકરણ વાપરી શકીએ મુક્ત શક્તિ માટે, તો ડીઝી ઇઝ ઇક્વલ ટુ વીડીપી માઇનસ એસડીટી. હવે આ જે સમીકરણ છે, આ સમીકરણ આપણે એ અને બી બંને ફેઝ માટે લખીએ તો શું થશે, ડીઝી ઇઝ ઇક્વલ ટુ વીએડીપી માઇનસ એસએડીટી અને ડીજીબી ઇઝ ઇક્વલ ટુ વીબીડીપી માઇનસ એસબીડીટી. હવે આ જે સમીકરણ બંને મળ્યા છે, આ બંને સમીકરણની કિંમત આપણે ઉપરના સમીકરણમાં મૂકી દઈએ તો ડીજીએ ઇઝ ઇક્વલ ટુ ડીજીબી, ડીજીએની કિંમત મૂકી દઈએ વીએડીપી માઇનસ એસએડીટી ઇઝ ઇક્વલ ટુ વીબીડીપી માઇનસ એસબીડીટી. હવે વી ડીપીવાળા પદો એક બાજુ રાખીએ અને ટીટીવાળા પદો એક બાજુ રાખીએ, તો વીબીડીપી માઇનસ વીએડીપી ઇઝ ઇક્વલ ટુ એસબીડીટી માઇનસ એસએડીટી. હવે આમાંથી કોમન શું નીકળશે, તો પહેલાંમાંથી કોમન નીકળશે ડીપી, તો ડીપીને કોમન કાઢી નાખીએ, તો ડીપી કાઉન્સની અંદર વીબી માઇનસ વીએ ઇઝ ઇક્વલ ટુ આમાંથી કોમન નીકળશે ડીટી, તો ડીટીને કોમન કાઢીએ, તો ડીટી કાઉન્સમાં વધશે એસબી માઇનસ એસએ. હવે ડીટીને આ બાજુ લઈ દઈએ અને વીબી માઇનસ વીએને ઇક્વલ ટુની પેલી બાજુ લઈ જઈએ, તો ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ એસબી માઇનસ એસએ અપોન વીબી માઇનસ વીએ ઇઝ ઇક્વલ ટુ, હવે એસબી માઇનસ એસએ એટલે એન્ટ્રોપી ફેરફાર છે, તો એના બરાબર આપણે ડેલ્ટા એસ મૂકી શકીએ, તો આપણે ડેલ્ટા એસ મૂકી દઈએ, અને વીબી માઇનસ વીએ એટલે કે કદનો ફેરફાર છે, તો એના બરાબર આપણે ડેલ્ટા વી મૂકી દઈએ, તો ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ એસબી માઇનસ એસએ અપોન વીબી માઇનસ વીએ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ અપોન ડેલ્ટા વી. હવે આપણે સંતુલન સમય, જ્યારે સંતુલન સમયે આપણે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય છે, તો એ વખતે આપણે ગિબ્સ હેલમોલ્ટ્ઝ સમીકરણ લઈએ, તો ગિબ્સ હેલમોલ્ટ્ઝ સમીકરણ છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ કેટલા છે, ઝીરો, તો ત્યાં ઝીરો મૂકી દઈએ, તો ઝીરો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે ટી ડેલ્ટા એસને ઇક્વલ ટુની પેલી બાજુ લઈ જઈએ, તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા એસ, ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન ટી થશે. હવે અહીંયા જે ડેલ્ટા એસની કિંમત મળી છે એ આપણે આગળના સમીકરણમાં મૂકી દઈએ, તો ડીપી અપોન ડી ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન ટી ડેલ્ટા વી. આ જે સૂત્ર મળ્યું છે, આ સૂત્ર છે ક્લેપિરોન સમીકરણ. આ ક્લેપિરોન સમીકરણની મદદથી આપણે ઘન પ્રવાહી સંતુલન અને પ્રવાહી બાષ્પ સંતુલનની અંદર જે ફેઝ પરિવર્તન થાય છે, તો એ વખતે કયા ક્લેપિરોન સૂત્રો મળે છે એ નક્કી કરી શકીએ છીએ. હવે આગળ જોઈએ ઘન પ્રવાહી સંતુલન. તો ઘન પ્રવાહી સંતુલન આપણને ક્યારે મળશે, તો ઘનમાંથી જ્યારે પ્રવાહીમાં ફેઝ પરિવર્તન થશે, ઘનમાંથી પ્રવાહીમાં ફેઝ પરિવર્તન થાય એ વખતે પદાર્થનું ગલનબિંદુએ એમ બંને ફેઝ એકસાથે હાજર હશે, તો એક જ પદાર્થના ઘન અને પ્રવાહી ફેઝ ગલનબિંદુએ સમતોલનમાં હોય છે. તો આપણે આ ઉપરનું જે ક્લેપિરોન સમીકરણ હતું એ ક્લેપિરોન સમીકરણ લખીએ, ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન ટી ડેલ્ટા વી. આને ઉલટાઈ દઈએ, તો ડીટી અપોન ડીપી ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા વી અપોન ડેલ્ટા એચ. હવે જો ટી તાપમાન અને પી દબાણે ઘન અને પ્રવાહી ફેઝના કદ વીએસ અને વીએલ હોય, તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ વીએલ માઇનસ વીએસ. હવે અહીંયા જે ડેલ્ટા વી છે ત્યાં આપણે એની કિંમત મૂકી દઈશું, અને બીજું છે ડેલ્ટા એચ, તો આ જે એન્થાલ્પી છે આ એન્થાલ્પી ફેઝ પરિવર્તન દરમિયાન જે ઉષ્મા શોષાય છે, તો આ ઉષ્માને આપણે ગલનગુપ્ત ઉષ્મા તરીકે પણ ઓળખીએ છીએ. તો ડેલ્ટા એચની જગ્યાએ આપણે ગલનગુપ્ત ઉષ્મા એલએફ તરીકે પણ લખી શકીએ. તો આ બંને કિંમતો આપણે ઉપરના સમીકરણમાં લખીએ, તો ડીટી અપોન ડીપી ઇઝ ઇક્વલ ટુ ટી
VL माइनस VS अपॉन LF। हवे जो जे गलनगुप्त उष्मा थी आ गलनगुप्त उष्मा प्रति ग्राम LF जेटली होय, स्मॉल LF जेटली होय प्रति ग्राम, अने एनो अणुभार M जेटलो होय। तो LF એટલે કે અણુભાર જેટલા કદ માટે શું કરવું પડશે, એને અણુભાર સાથે ગુણવા પડશે। તો LF ઇઝ ઇક્વલ ટુ સ્મોલ LF ઇન્ટુ M થશે। અને જો VL અને VS અનુક્રમે 1 ગ્રામ પ્રવાહી અને ઘનના ફેઝ હોય, ફેઝના કદ હોય, તો આપણે શું કરવું પડશે, એમ એના અણુભાર જેટલા કદ માટે એમના અણુભાર સાથે ગુણવા પડશે। તો VL ઇઝ ઇક્વલ ટુ VL ગુણ્યા M અને VS ઇઝ ઇક્વલ ટુ VS ગુણ્યા M થશે। હવે અહીંયા જે સમીકરણ A, B અને C ની કિંમતો જે છે એ આપણે ઉપરના સમીકરણ 2માં મૂકી દઈએ। તો dt upon dp ઇઝ ઇક્વલ ટુ t, VL ની જગ્યાએ આપણે શું મૂકીશું, VL ગુણ્યા M માઇનસ VS ની જગ્યાએ VS ગુણ્યા M। તો આખું સમીકરણ થશે t VL ગુણ્યા M માઇનસ VS ગુણ્યા M અપોન LF ગુણ્યા M। હવે ઇઝ ઇક્વલ ટુ t કોમન જો નીકળશે M, તો t ગુણ્યા M VL માઇનસ VS અપોન LF ગુણ્યા M। ઉપર નીચેથી એમ એમ કેન્સલ થઈ જશે, તો dt upon dp ઇઝ ઇક્વલ ટુ t VL માઇનસ VS અપોન LF। આ જે સમીકરણ છે, સમીકરણ 2 અને 3, આ બંને જે સમીકરણો છે એ ઘન અને પ્રવાહી સંતુલન માટેના ક્લેપિરોન સમીકરણ છે। આ જે ક્લેપિરોન સમીકરણ મળ્યું છે, આ ક્લેપિરોન સમીકરણની મદદથી આપણે ઘન અને પ્રવાહી ફેઝ દરમિયાન જે દબાણનો ફેરફાર થાય છે, આ દબાણના ફેરફાર સાથે એના ગલન બિંદુમાં જે ફેરફાર થાય તેની માહિતી મેળવી શકીએ છીએ। હવે એક્ઝામ્પલ રીતે તમને આપેલું છે કે બરફ અને પાણી સંતુલન એટલે કે ઘન અને પ્રવાહી સંતુલન છે। હવે આ ઘન અને પ્રવાહી સંતુલનની અંદર આપણે 1 ગ્રામ બરફ લઈએ અને એનું કદ છે VS અને 1 ગ્રામ પાણીનું કદ છે VL। તો 1 ગ્રામ બરફનું કદ એ 1 ગ્રામ પાણીના કદ કરતાં વધારે હોય છે, એટલે કે VS ગ્રેટર ધેન VL થશે। હવે એ આપણે ઉપરના ક્લેપિરોન સમીકરણની અંદર મૂકીએ તો dt upon dpની કિંમત કેવી થઈ જશે, ઋણ થઈ જશે। તો જેમ દબાણનો વધારો કરવામાં આવે તેમ ગલન બિંદુમાં ઘટાડો થાય છે। અને બીજું એક્ઝામ્પલ લઈએ પેરાફિન મીણ અને પ્રવાહી સંતુલનમાં, એટલે કે પેરાફિનનું ઘન સ્વરૂપ લઈએ અને પેરાફિનનું પ્રવાહી ફેઝ લઈએ। તો પેરાફિન મીણ અને પ્રવાહી સંતુલનની અંદર પેરાફિન મીણનું જે કદ છે, આ કદ એ ઘન સ્થિતિ કરતાં એની પ્રવાહી સ્થિતિની અંદર વધારે હોય છે। તો VL ગ્રેટર ધેન VS થશે, તેથી dt upon dp કેવા મળશે, આપણને ધન મળશે। આથી દબાણ જેમ વધારવામાં આવે તેમ ગલન બિંદુમાં વધારો થશે। હવે બીજું જોઈએ પ્રવાહી બાષ્પ સંતુલન। તો પ્રવાહી બાષ્પ સંતુલનની અંદર આપણે 1 મોલ પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થાય છે એ વખતે કદમાં કેટલો ફેરફાર થશે, ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ વીજી માઇનસ VL જેટલો હોય, અને એની બાષ્પનગુપ્ત ઉષ્મા, એની બાષ્પનગુપ્ત ઉષ્મા ડેલ્ટા એચને બદલે આપણે કેટલી લઈ લઈએ, LV જેટલી લઈએ। તો ક્લેપિરોન સમીકરણ થશે dt upon dp ઇઝ ઇક્વલ ટુ t વીજી માઇનસ VL upon LV। હવે આની અંદર જે બાષ્પનગુપ્ત ઉષ્મા LV છે, આ LV 1 ગ્રામ પદાર્થ માટે સ્મોલ LV જેટલી હોય, તો એના અણુભાર જેટલા પદાર્થ માટે કેટલી થશે, LV ઇઝ ઇક્વલ ટુ LV ગુણ્યા M। પ્રવાહી અને બાષ્પ ફેઝના જે કદ છે VS, VG અને VL આ બંનેની અંદર અણુભાર જેટલા કદ માટે આપણે એમના કદ લઈએ, તો VL ઇઝ ઇક્વલ ટુ VL ગુણ્યા M અને VG ઇઝ ઇક્વલ ટુ VG ગુણ્યા M થશે। હવે આ જે 3 કિંમતો મળી છે, તો આ 3 કિંમતો આપણે સમીકરણ 1ની અંદર મૂકી દઈએ, તો dt upon dp ઇઝ ઇક્વલ ટુ t VG માઇનસ VL upon LV। આ સૂત્રની અંદર આપણે ઉપરની 3 કિંમતો મૂકી દઈએ। તો શું થશે, ટી વીજી ગુણ્યા એમ માઇનસ VL ગુણ્યા એમ અપોન LV ગુણ્યા એમ, ઉપરથી કોમન નીકળશે એમ, તો ટી ગુણ્યા એમ અપોન
सॉरी टी गुण्या एम वी जी माइनस वी एल अपॉन एल वी गुण्या एम ऊपर नीचे दी एम एम कैंसल थी जैसे तो डी टी अपॉन डी पी इज इक्वल टू टी वी जी माइनस वी एल अपॉन एल वी। हवे आ जे समीकरण छे आ समीकरण प्रवाही बाष्प संतुलन माटेनू क्लैपिरॉन समीकरण छे। थैंक यू गाइज़।